गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण त्रण में प्रश्न नंबर 14 जोईशुं। आग आप प्रश्न नंबर 13 जोई गया था, आज आप प्रश्न नंबर 14 जोईशुं। तो जो प्रश्न नंबर 14 में शुं कहेवा मांगे छे ते उदाहरण मुजब 1-7 संख्या ने एवी रीते गोठवो के जेथी ऊभा बे स्तंभ अने आडी बे हरोळनो सरवाळो 9 थाय। बराबर કેટલા થવો જોઈએ? 9, પણ કે 1-7 જ ગોઠવવાની છે। તો અહીંયા આપણે કેટલા લખીશું? 5। તો અહીંયા આપણે ઉદાહરણ આપણે આપ્યું છે 3-3-3-9, 3-3-3-9, અહીંયા પણ 9, બધે 9 થાય છે ને તેવી રીતે। બરાબર, તો હવે અહીંયા મેં 5 લખ્યા છે। બરાબર, 5માં 2 ઉમેરે તો 7 ને 7માં 2 ઉમેરે તો 9, તો અહીંયા 5 ને 2 9, પછી 5-6-7-8-9, પછી અહીંયા પણ 5 ને 2 7 ને 2 9, અહીંયા પણ 5 ને 2 7 ને 2 9। બરાબર થઈ ગયું। અહીંયા જો 1-7 જ લેવાના છે, બરાબર, બીજું કંઈ લેવાનું નથી। હવે અહીંયા 6, તો અહીંયા 1, અહીંયા 2, અહીંયા 1, અહીંયા 2, હવે અહીંયા 6, 6 અને 6। બરાબર, 6-7-8-9, 6-7-8-9, 6-7-8-9। બરાબર, 6 ને 1 7 ને 2 9, 6 ને 2 8 ને 1 9, 6 ને 1 9, 6 ને 1 7 ને 2 9। થઈ ગયું 9નો સરવાળો બધી જગ્યાએ। એવી રીતે અહીંયા 4-3, 4-3-7 ને 2 9। બરાબર, હવે અહીંયા શું આવશે? 3, અહીંયા શું આવશે? 2, અહીંયા 4, 4 અને 4, તો 4 અને 3 7 8 અને 9, 4 અને 3 7 8 અને 9। બરાબર, તો 4 ને 3 7 ને 2 9 આવી ગયો। અહીંયા પણ 9 સરવાળો આવે છે, ઉભો સ્તંભ, વાળો સ્તંભ, બરાબર, આડી હરોળ, ઊભી હરોળ આવે છે ને 9, એ રીતે। હવે બીજું, અહીંયા બીજું ઉદાહરણ આપ્યું છે આપણે 7-1-8 ને 9, 7-7-1-7-1। બરાબર, તો અહીંયા 7 ને 1 8 9, 1 ને 7 8 ને 1 9, 1 ને 7 8 ને 1 9, 1 ને 7 8 ને 1 9, તો અહીંયા પણ 9 આવે છે। બરાબર, એવી રીતે અહીંયા આવે। બીજું જોઈએ આપણે, કે 2-2 ને 2, અહીંયા આપણે ચારે બાજુ શું લખી દીધું? 2 લખી દીધું। પહેલાં જ આ 4 ખૂણા પર સરખી સંખ્યા લખી દેવાની। બરાબર, હવે અહીંયા 5 ને 5 2, બરાબર, હવે અહીંયા શું આવશે? 5, અહીંયા શું આવશે? 2, જો 5 ને 2 7 ને 2 9, 5 ને 2 7 ને 2 9, 5 ને 2 7 ને 2 9, બધી જગ્યાએ આવી ગયા 9। બરાબર છે, આવી રીતે ગોઠવવાનું છે, શાંતિથી વિચારવાનું છે કે કેવી રીતે 9 આવશે, ઊભી હરોળ, આડી હરોળ બધામાં, એ રીતે અહીંયા દાખલો કરવાનો છે। બરાબર, હવે જોઈએ પ્રશ્ન નંબર 15। તો પ્રશ્ન નંબર 15માં છે, ઉદાહરણ મુજબ 1-8 સંખ્યાને એવી રીતે ગોઠવો કે જેથી ઊભા બે સ્તંભ અને આડી બે હરોળનો સરવાળો 10 થાય। કેટલા થાય? 10 થાય। કેવી રીતે? 1-8, તો અહીંયા 8-8-8-8 લખી દીધા। 8 પહેલાં 4 સંખ્યા સરખી લખી દેવાની, પછી 8માં 1 ઉમેરે તો 9, બીજો 1 ઉમેરે તો 10, તો અહીંયા 1 ઉમેરે તો 9, બીજો ઉમેરે તો 10, અહીંયા પણ 10, અહીંયા પણ 10, થઈ ગયા 10। થયા ને? 8 ને 1 9, 9 ને 1 10, 8 ને 1 9, 9 ને 1 10, 8 ને 1 9, 9 ને 1 10, થઈ ગયા। એવી રીતે હવે બીજી કોઈ સંખ્યા લઈએ આપણે, કે 4-4-4 અને 4,
અહીંયા 3 અને 3 4 ને 3 8 7 8 9 10 બરાબર અહીંયા પર 10 અહીંયા પણ 10 તો જો 4 ને 3 7 7 માં 3 ઉમેરીએ તો 10 4 ને 3 7 7 માં 3 ઉમેરીએ તો 10 અહીંયા પણ 4 ને 3 7 અને 7 માં 10 ઉમેરીએ તો 7 માં 3 ઉમેરીએ તો 10 થાય બરાબર તો અહીંયા બી 10 આવી જાય છે એવી રીતે અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે 7 8 9 10 1 7 2 એટલે કે 7 8 9 10 એટલે અહીંયા પણ 10 બને છે બરાબર હવે બીજો પણ ઉદાહરણ અહીંયા આપણને નીચે આપ્યું છે કે 2 3 અને 5 તો 5 6 7 8 9 10 બરાબર તો અહીંયા આપણે ઉદાહરણ આપ્યું છે કે 5 માં 3 ઉમેરીએ તો 8 ને 8 માં 2 ઉમેરીએ તો 10 બરાબર તેવી તો અહીંયા આપણે હવે જોવાનું છે તો અહીંયા 10 જ કરવાના છે અહીંયા પણ બરાબર તો કેવી રીતે હવે 10 કરીએ આપણે તો અહીંયા 6 6 6 અને 6 બરાબર 6 2 8 ને 2 10 અહીંયા 2 અને અહીંયા 2 તો 6 માં 2 ઉમેરીએ તો કેટલા થાય 6 માં 2 ઉમેરીએ તો 8 8 માં 2 ઉમેરીએ તો 10 થાય ને 10 તો આ સાઈડે 10 અહીંયા 10 અહીંયા 10 અને અહીંયા 10 તો 10 થઈ ગયા 6 ને 2 8 ને 2 10 એવી રીતે હવે આગળ તો અહીંયા હવે આપણે શું લઈએ કે 10 થાય શું લઈએ તો 10 થાય આપણે વિચારીએ કે આપણે શું લઈએ તો 10 થાય તો હવે આપણે 4 લઈ લીધું 5 બી અહીંયા આવી ગયું 6 આવી ગયું 7 આવી ગયું 8 આવી ગયું હવે શું લઈએ કે 10 થાય બરાબર તો અહીંયા આપણે લઈશું હું 5 5 5 5 અને 5 3 અને 2 3 અને 2 આવી ગયો અહીંયા પણ તો 5 માં 3 ઉમેરે તો 8 ને 2 10 5 માં 3 ઉમેરે તો 8 ને 2 10 5 માં 3 ઉમેરે તો 8 ને 2 10 તો થાય અહીંયા અહીંયા પણ 10 થઈ જાય છે બરાબર અહીંયા કેટલા થઈ જાય છે અહીંયા પણ 10 થઈ જાય છે ને કે 5 માં 2 ઉમેરીએ તો 7 ને 7 માં 3 ઉમેરીએ તો 10 બરાબર તો અહીંયા પણ 10 થઈ જાય છે હવે એવી રીતે જો આગળ આપણે જોઈએ 16 માં પ્રશ્ન જોઈશું બરાબર 16 માં પ્રશ્નમાં શું છે તે જોઈએ આપણે તો 16 માં પ્રશ્નમાં છે ઉદાહરણ મુજબ 1-9 સંખ્યાને એવી રીતે ગોઠવો કે જેથી ઊભી આડી અને ત્રાસી હરોળનો સરવાળો 15 થાય કેટલો થાય ઉદાહરણ મુજબ 1-9 સંખ્યાને એવી રીતે ગોઠવો કે જેથી ઊભી આડી અને ત્રાસી હરોળનો સરવાળો કેટલો થાય 15 થાય તો આપણને ઉદાહરણ આપેલું છે કે 6 માં 1 ઉમેરીએ તો 7 અને 7 માં 8 ઉમેરીએ તો કેટલા થાય 7 માં 8 ઉમેરો 7 છે 8 8થી 8 ગણો 9 10 11 12 13 14 ને 15 બરાબર તો અહીંયા 15 થાય છે બરાબર 8 ને 1 9 9 માં 6 ઉમેરીએ તો 15 એવી રીતે અહીંયા 8 માં 3 ઉમેરીએ તો 11 ને 11 માં 4 ઉમેરીએ તો 15 બરાબર તો અહીંયા શું થવો જોઈએ આડી અને ઊભી હરોળનો સરવાળો કેટલો થવો જોઈએ 15 તો જો 5 5 અને 5 થઈ ગયા 15 પછી 5 5 અને 5 થઈ ગયા અહીંયા પણ 15 5 5 અને 5 અહીંયા પણ 15 થઈ ગયા ઊભી હરોળનો સરવાળો 15 આડી હરોળનો સરવાળો 15 અને ઊભી હરોળનો સરવાળો પણ 15 થાય છે બરાબર તો હવે અહીંયા આપણે પણ એ કરવાનું છે બરાબર કે આપણે કઈ સંખ્યા લઈએ તો આપણને અહીંયા 15 મળે તો મેં લઈશ અહીંયા હવે કે અહીંયા તો આપણે લઈ લીધું છે બરાબર હવે અહીંયા કેવી સંખ્યા લઈએ કે 15 થાય તો જો અહીંયા મેં 6 લઈશ 5 ને 4 તો 6 ને 4 10 ને 5 15 થયા 6 ને 4 10 ને 5 15 હવે અહીંયા 15 થયા હવે નીચે કેવી રીતે 15 લાવવાના તો અહીંયા 5 6 અને 4 તો 5 ને 4 10 ને 6 ને 4 10 ને 5 15 અહીંયા પણ 15 થઈ ગયા હવે ઊભી પણ થવી જોઈએ અને આડી પણ થવી જોઈએ બરાબર તો અહીંયા 6 4 અને 5
तो यहाँ पर छ चार ने दस ने पाँच पंद्रह थी गया, तो छ ने चार दस ने पाँच पंदर, यहाँ पर छ ने चार दस ने पाँच पंदर, यहाँ छ ने चार दस ने पाँच पंदर, बराबर। तो अँ पर पंदर थी गया बधा में, बराबर। ऊबी में पंदर थाय से, आड़ी में पंदर थाय से। आ रीते आप ऊबी और आड़ी हरो जो जो विद्यार्थी मित्रों आज आप पूर्ण करे पछाड़ी प्रवृत्ति आपेली है अपन ने, तो ये प्रवृत्ति है तो घरे करवा प्रवृत्ति, और गृह कार्य जो है घरे थी आखू गृह कार्य जो है प्रकरण छ आपले गम्मतन घरे थी बराबर। तो अँ आज आप प्रकरण नंबर छ आपले गम्मत अँ पूर्ण करे। नेक्स्ट नेक्स्ट चैप्टर साथ फरी नेक्स्ट वीडियो में फरी मिलीश।